વાત જો વડોદરાની કરવામાં આવે તો વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી યોજાઈ હતી ત્યારે તે ચૂંટણીને લઈને આજે મત ગણતરી હાથ ધરવામાં આવશે. બપોરે 12 વાગે આ મત ગણતરી શરૂ કરવામાં આવશે જે યુનિવર્સિટી હેડ ઓફિસમાં હાથ ધરાશે. રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીમાં 53.34% જેટલું મતદાન નોંધાયું હતું ત્યારે સેનેટ ચૂંટણીમાં ભાજપ સામે ભાજપના જ જૂથ વચ્ચે બરાબરની જંગ જામી રહી છે. એટલે કહી શકાય કે ભાજપના જ બે જૂથ વચ્ચે હવે જ્યારે પ્રતિષ્ઠાનો જંગ બરાબરનો જામ્યો છે ત્યારે વિજય શાહનો વિજય થશે કે પછી જીગર ઇનામદારની કિસ્મત ચમકશે તે તો 12 વાગ્યા બાદ જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવશે, પરિણામની જાહેરાત કરવામાં આવશે ત્યારબાદ જ ખ્યાલ આવશે. પરંતુ ભાજપના આ બંને જૂથ વચ્ચે જે જંગ જામ્યો છે તેમાં હવે પ્રતિષ્ઠાની શાખને લઈને પણ આ ચૂંટણી ખૂબ જ મહત્વની, કારણ કે વડોદરા એમએસ યુનિવર્સિટીમાં સેનેટ ચૂંટણીને લઈને પણ વિવાદ સર્જાયો હતો. હવે આજે બપોરે યુનિવર્સિટી હેડ ઓફિસમાં 12 વાગ્યાથી મત ગણતરી હાથ ધરવામાં આવશે અને તેને લઈને પણ જ્યારે રિઝલ્ટ નજીક આવશે અને રિઝલ્ટની જાહેરાત કરવામાં આવશે, પરિણામ જાહેર થશે ત્યારે ખ્યાલ આવશે કે જીત આખરે કોની થઈ છે, વિજય શાહ કે પછી જીગર ઇનામદાર. કારણ કે આ બંને ભાજપના જ જૂથના અને ભાજપના બે જૂથ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બરાબરનો જામી રહ્યો છે. સેનેટ ચૂંટણીમાં ભાજપ સામે ભાજપના જ જૂથનો હવે જ્યારે જંગ જામી રહ્યો છે ત્યારે પ્રતિષ્ઠાની આ શાખમાં કોની જીત થશે અને કોણે હારનો સાદ ચાખવો પડશે તે 12 વાગ્યા બાદ પરિણામ જાહેર થશે, ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે. તો વડોદરા એમએસ યુનિવર્સિટીમાં જે પ્રકારે સેનેટની ચૂંટણી માટેની મત ગણતરી હાથ ધરવામાં આવનાર છે ત્યારે ઉપસ્થિત છે મારા સંવાદદાતા અંજલિ. અંજલિ, કેવા પ્રકારની ત્યાં વ્યવસ્થા, કારણ કે 12 વાગે મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે? જાગૃતિ, બિલકુલ, જે રીતે આપણે વાત કરી કે એમએસ યુનિવર્સિટીની જે સેનેટનું ઇલેક્શન છે તે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની ગયું છે, ત્યારે હાલ જે રીતે વાત કરીએ કે વડોદરા શહેરની અને તેમજ મધ્ય ગુજરાતની સૌથી મોટી નામાંકિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ત્યાં આગળ સેનેટના જે 9 જેટલી ફેકલ્ટીના સેનેટ ઇલેક્શન યોજાયા હતા. 9 બેઠકો માટેના ઇલેક્શન હતા. 6000 જેટલા મતદારોએ મતનો ઉપયોગ કર્યો હતો. તો સાથે જ જે રીતે વાત કરીએ, હાલ જ્યારે આજે મતગણતરી યોજાવાની છે ત્યારે મતગણતરીના કલાકો પહેલાથી જ પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તે માટેનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. મહત્વનું છે કે જે એમએસ યુનિવર્સિટી છે તેની અંદર ભાજપના જ બે જૂથ વચ્ચેનું આજે યુદ્ધ છે તે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કારણ કે જે પ્રકારે એમએસ યુનિવર્સિટીના હાલ જે કહેવાતા જે મુખ્ય કરતા ધરતા છે જીગર ઇનામદાર અને તેમજ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ વિજય શાહે પણ સંકલન સમિતિ થકી પોતાના જે ઉમેદવારો છે તેઓને મત ચૂંટણી માટે ઊભા રાખ્યા હતા, પરંતુ હાલ જે પ્રકારનો દ્રશ્યો છે તે રીતે કહી શકાય કે બાજી કોઈપણ બાજુ પલટી શકે છે, કારણ કે જે તમામ જે સેનેટમાં ઉભા રહેલા ઉમેદવારો છે તેઓ તમામનું પલડું ભારે છે, પરંતુ જે જીતનો સામનો છે તે કોને કરવાનો આવે છે અને હારની કોને માળા પહેરવી પડે છે તે જો પણ મહત્વનું રહેશે, કારણ કે જીત જીગર ઇનામદારના જૂથની થાય તે પ્રકારની પણ વાતો ચાલી રહી છે. તો બીજી તરફ સંકલન સમિતિ દ્વારા ઉતારવામાં આવેલા ઉમેદવારોને પણ તાકતવર બતાવવામાં આવી રહ્યા છે, પરંતુ હવે જોવાનું રહે છે કે જીગર ઇનામદાર કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી જે એમએસ યુનિવર્સિટીમાં ડોનર્સ કેટેગરીના સેનેટ સભ્ય છે તેમજ તેમનું જે જૂથ છે તેઓને જીત મળે છે કે તેઓને હારનો સામનો કરવો પડી શકે છે. તો સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે સંકલન સમિતિ ઉત્પન્ન કરી અને તેમાંથી જે ઉમેદવારોને બેસાડવામાં આવ્યા છે તે ઉમેદવારોને જે સ્ટુડન્ટો છે જે લોકો છે તેમનો કેટલો પ્રતિભાવ મળે છે તે જોવું પણ આજે મહત્વનું રહેશે. એટલે ખરાખરીનો જંગ જામ્યો છે, પરંતુ કોને જીત મળે છે તે એક મહત્વનો સવાલ બની રહેશે. સાથે જ એમએસ યુનિવર્સિટી ખાતે આજે જ્યારે હેડ ઓફિસ પર બપોરે 12 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે તેને લઈને પોલીસનો કાફલો ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે તમામ જે અધિકારીઓ છે અનેક અધિકારીઓની હાજરીમાં આજે મત ગણતરી છે તે યોજાવાની છે અને સાથે જ ઓડિયો વિઝ્યુઅલ જે રેકોર્ડિંગ છે તે તમામની વચ્ચે આજે સેનેટની જે મત ગણતરી થશે, કારણ કે કોઈપણ પ્રકારની ચૂક ના રહી જાય, કોઈપણ પ્રકારની ક્ષતિ ના ગણાય તે માટેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જાગૃતિ, સ્વાભાવિક છે અંજલિ, કારણ કે જ્યારે સેનેટની ચૂંટણી માટે મતદાન થયું હતું ત્યારે વિવાદનો વધપૂરો પણ છંછેડાયો હતો, વિરોધ પણ થયો હતો અને આજે જ્યારે મત ગણતરી થવાની છે તેવા સંજોગોમાં ક્યાંક કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે, કારણ કે એમએસ યુનિવર્સિટી સેનેટ ચૂંટણી મત ગણતરીનો વાત છે એટલે સ્વાભાવિક છે કે પોલીસ કાફલો હોય. અંજલિ, વધુ માહિતી માટે ફરી આપનો સંપર્ક કરવામાં આવશે.